मित्रों स्टैंडर्ड 12 रीड 2 शेपर्स शेप्ड मतलब घड़नारो घड़ाई गयो। इन डेज गॉन बाय आई यूज्ड टू बी ए पॉटर हु वुड फील हिज फिंगर्स मोल्ड द एल्डिंग क्ले टू पैटर्न ऑन हिज व्हील्स बट नाउ थ्रू विजडम लेटली वॉन That pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. અહીંયા થોડાક શબ્દો છે મોલ્ડ મોલ્ડ એટલે શેપ શેપ એટલે ઘડવું સીઝ્ડ સીઝ્ડ એટલે સ્ટોપ્ડ એલ્ડિંગ એલ્ડિંગનો અર્થ છે સોફ્ટ બેન્ડિંગ અહીંયા જે નીચે આપેલા છે શબ્દો એ તમે જોઈ શકો છો ઇન ડેઝ ગોન I used to be a potter. કવિ કહે છે કે ઇન ડેઝ ગોન એટલે ભૂતકાળના દિવસોમાં આઈ યુઝડ ટુ બી એ પોટર પોટર એટલે ગડાને ઘડનાર કુંભાર આઈ યુઝડ ટુ બી એ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ એલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ કે પોતાની જાતને કુંભાર માનતો હતો અને એને અભિમાન એવું હતું કે મારી ઓગળીઓ લચીલી માટીને ચાકડા ઉપર ઓન વ્હીલ્સ એટલે ચાકડા ઉપર જુદા જુદા આકાર આપી શકે છે પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ એની આંગળીઓ છે મોલ્ડ ધ એલ્ડિંગ ક્લે ક્લે એટલે માટી એલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ એના ચાકડા ઉપર તે સરસ મજાનો તેને જુદા જુદા ઘાટ આકાર આપી શકે છે બટ પરંતુ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન પરંતુ છેલ્લે છેલ્લે એને ડાહપણ પ્રાપ્ત થાય છે અને સમજાય છે ધે પ્રાઇડ હેઝ ધે ડાઈડ અવે અને પોતાનું પ્રાઇડ છે ગર્વ છે તે ડાઈડ અવે એટલે ગર્વ છે તે પીગરી જાય છે ગર્વ ઉતરી જાય છે અને સમજાય છે કે આઈ હેવ સીઝડ ટુ બી એ પોટર સીઝ એટલે સ્ટોપ્ડ આઈ હેવ સીઝડ ટુ બી એ પોટર અને પોતે એમ કે ગડવૈયો તે મટી જાય છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે અને એને એમ થાય છે કે આના કરતાં તો હું માટી બનવાનું શીખી લઉં નેક્સ્ટ પાર્ટની અંદર છે ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ કવિ ફરીથી આપણને બીજી વાત બીજું ઉદાહરણ આપે છે કે ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ કે હું પોએટ હતો થ્રુ હુઝ પેન ઇનનમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન કે જેની કલમમાંથી અસંખ્ય પોએમ્સ એટલે સોંગ્સ કે ગીતો કે જેની પેનમાંથી અસંખ્ય ગીતો વુડ કમ જે બનતા હતા રચાતા હતા ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન કે જે પુરુષોના માનવોના હૃદયો જીતી લેતા હતા બટ થ્રુ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ પરંતુ હવે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ જે મારી જોડે મારી પાસે અત્યાર સુધી હતું નહીં આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ અને હવે મેં કવિ બનવાનું પણ મોડી વાર્યું કવિ બનવાનું માંથી હું મટી ગયો એન્ડ લર્ન ટુ બી ધ સોંગ અને ગીત બનવાનું મેં શીખી લીધું ફરીથી ત્રીજું ઉદાહરણ આપીને કવિ કહે છે આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ફેશનર ઓફ સ્વોર્ડ્સ સ્વોર્ડ્સ એટલે તલવાર અને ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે મેકર ઓફ સ્વોર્ડ્સ તલવારને બનાવનાર કે જે તલવારને હું ઘડનાર હતો ઇન ડેઝ ધેટ Now are gone, which on 100 battlefields glitter and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. કહે છે કે હું એક સમયે કુશળ તલવાર બનાવનારો હતો અને in days that આર નાવ ગોન અને દિવસો અત્યારે વીતી ગયા છે વીચ ઓન એ 100 બેટલ ફિલ્ડ્સ
બેટલફિલ્ડ એટલે યુદ્ધભૂમિ, અને ત્યાં સેંકડો યુદ્ધભૂમિઓની અંદર ગ્લિટર એન્ડ ગ્લિન્ડ એન્ડ શોન, કે જે જગ્યાએ મેં બનાવી તલવારો એમ કે ઝબકતી હતી, ચમકતી હતી. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ હવે મને ઈશ્વરની જે શાંતિ છે તે સમજાઈ છે. આઈ હેવ સીઝ્ડ ટુ બી એ સ્વોર્ડ મેકર, અને હવે મેં તલવાર ઘડનાર હું મટી ચૂક્યો છું. તલવાર ઘડનાર બનવાનું મેં મારી પોતાની જાતને બંધ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ, અને તલવાર બનવાનું શીખી લીધું છે. ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોન ટાઈમ્સ એટલે પાસ્ટ ટાઈમ્સ, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી એ ડ્રીમર, ભૂતકાળમાં હું, વીતેલા વર્ષોમાં હું એમ કે ડ્રીમર એટલે સ્વપ્નોમાં રાચનાર, સ્વપ્નોમાં રાચનાર હતો. અ ડ્રીમર હુ વુડ હર્લ ઓન એવરી સાઈડ ઓફ ઇન્સોલેન્સ, ઇન્સોલેન્સ મીન્સ ડિસરિસ્પેક્ટફુલ, જેને કોઈ માન ન મળે તેવું. ઓન એવરી સાઈડ ઓફ ઇન્સોલન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ, કે જે સ્વપ્નોમાં રાચતો હતો અને નીલમ અને મોતીઓના માલિક હોવાનો ઘમંડ સતત ઉભરાતો હતો. ઓન એવરી સાઈડ ઓફ ઇન્સોલન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ, એમરલ્ડ એટલે નીલમ અને પર્લ એટલે મોતી, જેને મોતી અને નીલમ હોવાના માલિક હોવાનો એમ કે ગર્વ હતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ આજે આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, ફીટ એટલે ચરણ, પગ, અને આઈ એમ નીલિંગ, નીલ એટલે નમી જવું, હું એમ કે નમી જવું એટલે ઘૂંટણીએ પડવું. આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, અને આજે હું સુપ્રીમ એટલે ધ ગોડ, ઓલ માઇટી ગોડ, સર્વશક્તિમાન ભગવાનના ચરણોમાં હું નમી પડું છું. આઈ હેવ સીઝડ ટુ બી એ ડ્રીમર, અને હવે મેં સ્વપ્નોમાં રાચનાર બનવાનું બંધ કરી દીધું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી એ ડ્રીમર, અને એના કરતાં તો હું સ્વપ્ન બનવાનું હું શીખી લઉં, એટલે કે મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું. તો અહીંયા ચાર ઉદાહરણ દ્વારા કવિ આપણને કહે છે કે એક સમયે તે એમ કે પોટર હતો, બીજા સમયે પોએટ, ફેશનર ઓફ સ્વોર્ડ્સ, અને છેલ્લે ડ્રીમર. ચાર ઉદાહરણ દ્વારા આપણને